Hello students, how are you all? I hope you all are fine. Today we'll see standard 7th in subject Gujarati. And in the chapter number 6, Akhiyo ki dibiya ma chando, suraj ane pahad. Agarna part ma apne part 6 joi gaya tha. Aje apne part 7 joi su. Prashna kramang 22 sudhin apne joi gaya tha. Aje apne prashna kramang 23 joi ye. Udaharan pramane kalpna karine lakho. ઉદાહરણ છે વાદળો એટલે તો વાદળો એટલે આકાશમાં હલડું ગાતા કાળા કાળા રીચ આકાશમાં આ સામ સામે યુદ્ધ કરતા સૈનિકો હવે નંબર 1 વરસાદ એટલે આકાશમાં ઊંધા લટકાવેલા ફુવારા આકાશમાં ચાલુ રાખેલા નળ હવે આપણે લખવાનું છે કે ચોરેલું પાણી પાછું આપતો ચોર નંબર 2 વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઊભેલા તપસ્વીઓ બીજું છે આપણે લખવાનું છે તે ધરતી પર પંખીઓએ મેળવેલું મફતનું ઘર નંબર 3 પવન એટલે વાદળાને પોતાની ગાડીમાં બેસાડી ફરવા નીકળતો ડ્રાઈવર પતંગને બોલની જેમ ફટકારી આકાશમાં મોકલતું બેટ નંબર 4 વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી આકાશની ડિસ્કો લાઈટ નંબર 5 સૂરજ એટલે આખી દુનિયામાં અજવાળું ફેલાવે એવો દીવો આકાશમાં અધર લટકતું ફાનસ સમગ્ર પૃથ્વી પરનું સૌથી મોટું હીટર નંબર 6 વિમાન એટલે પૈસાથી આકાશમાં મુસાફરી કરાવતું વિશાળ પંખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાડી દેનાર જીન અને દુનિયાના મોટા ભાગના દેશમાં જોવા મળતું ઝડપી પંખી નંબર 7 મોર એટલે રંગબેરંગી કપડાં અને માથે મુગટ ધારણ કરેલો સુંદર રાજા ને બીજું ચોમાસામાં આનંદમાં આવીને નૃત્ય કરતો કલાકાર પ્રશ્ન ક્રમાંક 24 પહેલા આખો પેરેગ્રાફ સળંગ સડસડાટ વાંચો અહીં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે ટુકડા છૂટા પાડો વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડીને લખો પહેલા વાંચી જઈએ વૃક્ષાસન કરીએ ગાંધીજીનો જન્મ સાવધાનમાં પોરબંદરમાં થયો હતો ઊભો રહે ઊભા રહો જમણા પગને તેમનું મૂળ નામ ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો મોહનદાસ હતું ડાબા પગ પર તેમની માતાનું નામ પુતળીબાઈ શરીરનું સંતુલન ગોઠવી લો અને પિતાનું નામ બંને હાથ ઉપર કરો કરમચંદ હતું તેમણે ઇંગ્લેન્ડ જઈ માથા ઉપર નમસ્કારની રીત વકીલાતનો અભ્યાસ કર્યો હતો મોહનદાસે હાથ જોડો ઊંડો શ્વાસોશ્વાસ કરો આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી આફ્રિકામાં વકીલાત કરી હતી ઊભા રહો આ રીતે પગ આફ્રિકામાં પણ બદલીને ફરીથી કરો તેમણે સત્યાગ્રહ કર્યો હતો હવે આપણે છૂટા પાડીને બનાવેલા ફકરા વૃક્ષાસન કરીએ સાવધાનમાં ઊભા રહો જમણા પગને ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો ડાબા પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો બંને હાથ ઉપર કરો માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો ઊંડો શ્વાસોશ્વાસ કરો આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો આ રીતે પગ બદલીને ફરીથી કરો હવે બીજો ફકરો બનાવ્યો છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેમનું મૂળ નામ મોહનદાસ હતું તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું તેમણે ઇંગ્લેન્ડ જઈ વકીલાતનો અભ્યાસ કર્યો હતો મોહનદાસે આફ્રિકામાં વકીલાત કરી હતી આફ્રિકામાં પણ તેમણે સત્યાગ્રહ કર્યો હતો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક 25 એકબીજાને કહો કે પછી શું થયું હશે તેમાંથી સૌથી વધુ ગમેલી વાતો લખો પહેલાં શું થયું અડધે રસ્તે હતીને વરસાદ પડ્યો દોડાદોડ બાજુની દુકાનમાં જતી રહી દફતરમાં રેઇનકોટ હતો તે પહેરી લીધો ચોપડીઓ તો આમે સલામત હતી
અને પછી શું થશે? એટલે આપણે તો લટક મટક કરતાં પાછા નિશાળ તરફ ચાલવા માંડ્યું. હજી મેં આંખ ખોલી ત્યાં તો મમ્મીએ બ્રશ કરવાની બૂમો પાડી. બ્રશ કરીને નહીં ધોઈને તૈયાર થયો અને પછી શું થશે કે નાસ્તો કર્યો અને દૂધ પીધું, સ્કૂલ વાન આવી શાળાએ જવા નીકળ્યો. હું અને મારી બહેન બગીચામાં રમતા હતા. અંગૂઠા જેવડું પંખી મારી હથેળીમાં આવીને બેઠું અને પછી શું થયું? મેં અને મારી બહેને તેને વહાલથી પંપાડ્યું. થોડી વારમાં તે ખુશ થઈને ઉડી ગયું. બીજું છે, હું ઉત્તરાયણના દિવસે ધાબા પર નવા પતંગ અને પાકી દોરી લઈ પતંગ ઉડાડવા ગયો અથવા ગઈ. આજુબાજુ ઉડતા બધા પતંગ પેચ લઈને કાપી દીધા. હવે મારા પતંગને ખુલ્લું આકાશ મળી ગયું અને પછી શું થયું? મારો પતંગ ખૂબ ઊંચે પહોંચી જશે. શાળાથી ઘરે આવતા રસ્તામાં ભૂત મળ્યું. તેણે મારો રસ્તો રોક્યો. મેં તેની વાત શાંતિથી સાંભળી એટલે ભૂત મારું દોસ્ત બની ગયું. અને પછી તો ભૂત પાસે હું મારા તમામ કામ ફટાફટ કરાવવા લાગ્યો. નેક્સ્ટ છે, હું ઘરમાં એકલો અથવા એકલી જ હતી. કવિતા કંઠસ્થ કરી કવિતા જોયા વિના સુંદર અક્ષરે લખી. રજાનો દિવસ હતો. સવારે બધા મિત્રો ભેગા થયા. ખોખો રમવાની ખૂબ મજા આવી અને થાક્યા પાક્યા ઘરે જઈ જમ્યા. પ્રશ્ન ક્રમાંક 26, સાચી જોદણીવાળો શબ્દ શોધીને લખો. તો સાચી જોદણી આવશે અહીંયા કૌતુક, ત્યારબાદ મુક્ત, ત્યારબાદ અરીશો, મીજબાની, સઘળું, શિખર, ત્યારબાદ પાંદડું, પગેરું, મૈત્રી અને પથ્થર. હવે પ્રશ્ન ક્રમાંક 27 જોઈએ. ઉલટા અર્થવાળા વિરુદ્ધાર્થી શબ્દ લખો. નંબર 1 ઊંચું તો નીચું. નંબર 2 લાંબું ટૂંકું. નંબર 3 દૂર નજીક પાસે. નંબર 4 રાત દિવસ દિન. 5 મોટું નાનું. 6 રાજી નારાજ. 7 બહુ થોડું. નંબર 8 ઉત્સાહ નિરુત્સાહ. નંબર 9 ઉપર નીચે. નંબર 10 અંબર ધરતી. નંબર 11 શિખર તળેતી. 12 ગરમ ઠંડુ. નંબર 3 દુઃખ સુખ. નંબર 14 શાંતિ અશાંતિ. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 28 છે એ આપણે બીજા પાઠમાં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.